અને સમય સંખ્યા જોઈએ. હવે આગળ અભ્યાસક્રમમાં પ્રકરણ 10 પ્રાયોગિક ભૂમિતિ જોઈએ. અહીંયા અગાઉ તમે 6 ધોરણની અંદર માત્ર માપ પટ્ટી અને પરિકરના મદદથી જુદા જુદા માપના ખૂણા ગોતતા શીખી રહ્યા. આપણે અહીંયા આગળ માપ પટ્ટી અને પરિકરની મદદથી સમાંતર રેખાની રચના કરવાની છે. તો સમાંતર રેખાની રચના આપણે કરીએ એના માટે એક ઉદાહરણ એક મોડલ પર લખ્યું છે. રકમ જોઈએ. રેખા એવી દોરો, તેની બહાર બિંદુ સી લો. સીમાથી એબી રેખાને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો. માત્ર માપપટ્ટી અને પરિકરના મદદથી આપણે સમાંતર રેખા દોરવાની છે. બરાબર. તો હવે રેખા દોરીએ, રચના કરતા જઈએ રેખાની, એની સાથે રચના મુદ્દા પર લખીશું. તો એક એક કામ ક્રમમાં કરતા જઈએ, જે કામ કર્યું એનું વર્ણન અહીં આગળ કરીએ એટલે રચનાના મુદ્દા પૂરા થઈ જાય. તો અહીંયા સૌ પ્રથમ આપ્યું છે રકમ એ પ્રમાણે રેખા એવી દોરો. તો અહીંયા આપણે બોર્ડ પર પહેલાં રેખા એવી જોઈએ. રેખા એવી જોયા પછી આપણે કીધું છે તેની બહાર બિંદુ સી લો. સી બિંદુ રેખા ઉપર નથી, રેખાની બહારના ભાગમાં. એટલે આપણે આગળ ઉપરના ભાગમાં બિંદુ સી મૂકીએ. રેખાની બહાર બિંદુ સી પહેલું કામ કર્યું એ અહીં લખીએ. તો સૌ પ્રથમ રેખા એવી બીજું કામ જેવું લખીએ તો રેખા એબીની બહારના ભાગમાં બિંદુ સી લો. હવે રેખા એબી ઉપર એક બિંદુ ડી લઈ લો. અહીંયા આગળ એક બિંદુ ડી બતાવી બિંદુ ડી લઈ લો અને સી અને ડી ને જોતો રેખાખંડ સીધી દોરી. બીજું કામ રેખા એબી ઉપર બિંદુ ડી લો અને રેખાખંડ સીધી દોરો. હવે ડી બિંદુને કેન્દ્ર લઈએ અને અણુકોણ માપો, ગમે તે માપો ત્રિજ્યા. ડી બિંદુને કેન્દ્ર લો અને અણુકોણ માપો ત્રિજ્યા લઈને ચાપ મારીએ. અહીંયા બતાવીએ એ પ્રમાણે આપણે ચાપ મારીએ. ફરીથી મુદ્દો લખીએ. શું કર્યું? ડી બિંદુને કેન્દ્ર લઈએ, અણુકુળ માપણી ગમે તે માપણી ત્રિજ્યાને આપણે ચાપ મારે. બી બિંદુને કેન્દ્ર અને અણુકુળ ત્રિજ્યાને ચાપ દોરો. આ ચાપ રેખા એબીને જ્યાં છેદે ત્યાં એક્સ નામ આપો અને એ ચાપ રેખાખંડ સીડીને જ્યાં છે ત્યાં વાય નામ. આ ચાપ રેખા એબીને છેદે ત્યાં એક્સ અને રેખાખંડ સીડીને જ્યાં છેદે ત્યાં વાય નામ આપો. હવે એની એક ત્રિજ્યા રાખીશું ડી એક્સ છે એ ત્રિજ્યા નહીં રાખો અને સી બિંદુને કેન્દ્રને ચાપ રાખો. ત્રિજ્યા તેના જેટલી જ રાખવાનું અને સીને કેન્દ્ર લઈને ચાપ દોરીએ.
अच्छा सीडी ने छेले को लंबाई सु अरे त्रिज्या ही राखी अहीं बी बिंदु ने केंद्र ले चाप मार के हैं जी गए सी बिंदु ने केंद्र ले बीजो चाप मार के बहुत बहुत बताओ ये प्रमाण है चाप मारा हुआ तो चतुर्थम त्रिज्या ए राखी सी ने केंद्र ले चाप दोनों अबे आ चाप रेखा पर सीधी रेखा अच्छे दे क्या बी नाम है आ चाप रेखा पर सीधी है यहाँ अच्छे दे क्या बी बिंदु नाम हो बी नाम हो आ चाप रेखा पर सीधी है यहाँ अच्छे दे क्या बी नाम હવે આપણે ત્રિજ્યા બદલી એક્સ વાય જેટલી ત્રિજ્યા માં આકૃતિની અંદર એક્સ થી વાય જેટલી ત્રિજ્યા માપો પરિબળ વડે આ રીતના એક્સ થી વાય સુધીનું અંતર માપો પરિબળની ત્રિજ્યા એક્સ વાય જેટલી ત્રિજ્યા લો અને પી બિંદુને કેન્દ્ર લઈ પહેલો ચાપ જે મારે એના ઉપર ચાપ મારો પહેલો ચાપ મારે એના ઉપર ચાપ મારો ફરીથી એક્સ વાય જેટલી ત્રિજ્યા લઈશું પી બિંદુને કેન્દ્ર લઈશું અને ચાપ મારીશું પહેલા ચાપ ઉપર છેદે ત્યાં બરાબર એ રીતના ચાપ મારી જે કામ કરી એને રચનાની અંદર લખી દઈએ એક્સ વાય જેટલી ત્રિજ્યા અને પી બિંદુને કેન્દ્ર લઈશું લઈ ચાપ માનો ચાપ દો આ ચાપ પહેલી ચાપ લે જ્યાં છે ત્યાં ક્યુ નામ આપો અહીંયા આગળ બંને ચાપ છે તે ત્યાં આગળ આપણે ક્યુ નામ આપીએ ક્યુ નામ આપીએ બરાબર હવે આપણે રચવાનું છે સમાંતર રેખા બરાબર રેખાની રચના કરવી છે તો અહીંયા આગળ ક્યુ અને સી માંથી પસાર થતી રેખા દોરીએ વાપરતી બધાનું ક્યુ અને સી બિંદુ જે છે એમાંથી પસાર થતી એક રેખા દોરીએ રેખા સી ક્યુ કહેવાય તો એને નામ આપી દીધી રેખા એમ નામ સી અને ક્યુ બિંદુ માંથી પસાર થતી એમ રેખા દોરો બરાબર પ્રશ્ન મુજબ લખીએ સી અને ક્યુ બિંદુ માંથી પસાર થતી રેખા એમ દોરો તો હવે આ જે બી રેખાઓ થઈ એમ રેખા અને એ બી રેખા પહેલી હતી એ બંને એકબીજીને બિલકુલ સમાંતર હશે બંને વચ્ચેનું લંબ અંતર દરેક જગ્યાએ સરખું આવશે તો અહીંયા આગળ આમ એમ સમાંતર રેખા એ બી થશે રેખા એમ અને રેખા એ બી બંને એકબીજીને સમાંતર હશે બરાબર તો આ રીતના માત્ર માપપટ્ટી અને પરિકરની મદદથી સમાંતર રેખાની રચના થઈ શકે બરાબર તો સમાંતર રેખાની રચના કરવી હોય તો રચનાની અંદર આકૃતિમાં જે કંઈક કામ કરતા જવું પડે એની સાથે રચનાનો મુદ્દા સરળતા નોંધતા જવું પડે અહીંયા આગળ આકૃતિ પૂરી થાય અહીંયા આગળ રચનાનો મુદ્દા પૂરા થાય તો આ રીતના અહીંયા આગળ આ દાખલો પૂરો થાય બરાબર હવે મિત્રો આગળ આપણે ત્રિકોણની રચના કરવાની આ પ્રકરણની અંદર ત્રિકોણ વિશે જોઈએ આપણે આગળ
अगो तमे बधा भणी रह्या छो कि त्रिकोण ने कुल छ अंगो होय, त्रण बाजू अने त्रण खूणा। कोई पण त्रिकोण होय एने छ अंगो होय, त्रण बाजू अने त्रण खूणा। आपणे त्रिकोण नी रचना करवानी छे, अने त्रिकोण नी रचना करवा माटे आपणी पासे ओछामां ओछा त्रण अंगना माप होवा जोईए। बराबर, अहीं आगळ पहेली प्रकारनो त्रिकोण रचीए एमां त्रण बाजूना माप आपेला होय। त्रिकोणनी त्रणेय बाजूना माप आपेला होय एना प्रति त्रिकोणनी रचना, एटले त्रण बाजूनी लंबाई आपेली होय, त्रण रेखाखंडोना माप आप्या होय अने आपणे त्रिकोण रचवो होय तो कई रीतना रची शकीए। तो एमां एक उदाहरण लखीए, त्रिकोण एक्स वाय झेड रचो जेमां एक्स वाय 4.5 छे, वाय झेड 5 छे अने झेड एक्स 6 सेमी होय એવો ત્રિકોણની આપણે રચના કરવી છે। ત્રિકોણની રચના કરતા પહેલા આપણે ત્રિકોણની કાચી આકૃતિ જોઈએ, માપ વગર બરાબર મકાન બનાવતી પહેલાં મકાનનો પ્લાન બનાવવામાં આવે દાખલ ઉપર એ માપ વગર કોઈ માપ સાચા નથી આવ્યા। એ રીતે આપણે ત્રિકોણ કેવો બનવાનો છે એ ત્રિકોણનો કાચી આકૃતિ આપણે બનાવી દોરેલી છે। ત્રિકોણ એક્સ વાય જે બનાવવાનો છે એમાં એક્સ વાય 4.5 સેમી લંબાઈ એક્સ વાય રેખાખંડની લંબાઈ, વાય ઝેડની લંબાઈ 5 સેમી અને ઝેડ એક્સની લંબાઈ 6 સેમી હોય તો ત્રિકોણની રચના આપણે કરવી છે। ત્રિકોણની ત્રણ બાજુનો માપ આપે છે, એમાંથી એક બાજુ વાય ઝેડ છે એને આપણે પાયા બનાવી, બરાબર। તો રેખાખંડને માપ હોય રેખા રેખાખંડ અને કિરણ પૈકી રેખાખંડની લંબાઈ માપી શકાય, એટલે રેખાખંડ માપી દોરી શકાય, બરાબર। તો આપણે પહેલાં 5 સેમી લંબાઈનો વાય ઝેડ રેખાખંડ દોરીએ,
आप दूर बीजू मार एक्स वाय नो उपयोग कर रहे चार पॉइंट पांच सेकंड हम आपकी पास मार्क है जेड एक्स छ सेकंड तीजी बाजू त्रिकोण की तीजी बाजू मैं कीधु ए प्रमाण त्रिकोण ने कुल छ अंगो हो त्रण बाजू हो त्रण खूणा हो એમાંથી આપણને ઓછા ઓછા કોઈ પણ ત્રણ અંગના માપ આપ્યા હોય તો આપણે ત્રિકોણ રચી શકીએ. અહીંયા ત્રણે ત્રણ બાજુના માપ આપેલા છે. હવે આપણી પાસે ત્રીજું માપ છે ઝેડ એક્સ. ઝેડ થી એક્સ બિંદુ છ સેમી દૂર છે અથવા એક્સ થી ઝેડ બિંદુ છ સેમી દૂર છે. ઝેડ એક્સ રેખાખંડની લંબાઈ છ સેમી દૂર. એમાં એક્સ બિંદુ આપણી પાસે છે નહીં તો આપણે ઝેડ બિંદુ હાજર છે તો ઝેડને કેન્દ્ર લઈશું અને છ સેમીની ત્રિજ્યા લઈશું. ફૂટપટ્ટી ઉપર ત્રિજ્યા બંને શૂન્ય થી છ ગણો. પરિકરની સોયની અને શૂન્ય ઉપર મૂકો એટલે પેન્સિલની અને છ સુધી લઈ જાઓ. અને ઝેડ બિંદુને કેન્દ્ર લો. ઝેડને કેન્દ્ર લો, છ સેમીની ત્રિજ્યા લો અને ચાપ લો. ચાપ પહેલી ચાપ જે બાજુ વાય ઉપરથી ચાપ જે બાજુ મારી એ ઉપર એ બાજુ બીજી ચાપ મારવાનું. પહેલી ચાપ ને આ બીજી ચાપ છેદે છેદે રીતના ચાપ મારો. બીજું ત્રીજું જે કામ કરવું નથી લઈએ. ઝેડ બિંદુને કેન્દ્ર લીધું, છ સેમીની ત્રિજ્યા લીધી અને ચાપ દોરી. ઝેડ બિંદુને કેન્દ્ર અને છ સેમી ત્રિજ્યા લઈ બીજી ચાપ દોરો. હવે બંને ચાપ જ્યાં છેદે ત્યાં આગળ એક્સ નામ આપો. આપણે ત્રિકોણ એક્સ વાય ઝેડ રચવાનો એટલે બંને ચાપ છેદે ત્યાં એક્સ નામ આપો. હવે આપણને આપેલા ત્રણ માપનો ઉપયોગ થઈ ગયો બરાબર. અને ત્રિકોણ એ બલ સમતલ્ય આકૃતિ છે, ખુલ્લી આકૃતિ નથી. એટલે હવે આને બંધ કરવા માટે આપણે એક એક્સ અને વાયને જોડતો રેખાખંડ એક્સ વાય દોરીએ. બીજો એક્સ અને ઝેડને જોડતો રેખાખંડ એક્સ ઝેડ દોરીએ. અહીંથી આપણે ચાર મારી હતી ચાર પોઈન્ટ પાંચ સેમી અહીં લખી શકીએ ચાર પોઈન્ટ પાંચ સેમી. ઝેડ ઉપરથી ચાર મારી હતી આપણે છ સેમી અહીં લખીએ છ સેમી બરાબર. તો અહીં આગળ બંધ આકૃતિ ત્રિકોણ બંધ સમતુલ્ય આકૃતિ બંધ ત્રિકોણ થશે. બે રેખાખંડ બોલો આપણે માપપટ્ટીનો ઉપયોગ કરીએ રેખાખંડ એક્સ વાય અને રેખાખંડ ઝેડ એક્સ અથવા એક્સ ઝેડ દોરો. માપપટ્ટીની મદદથી રેખાખંડ એક્સ વાય અને રેખાખંડ ઝેડ એક્સ દોરો. આમ આ બે રેખાખંડ દોરવાથી આપણો ત્રિકોણ એક્સ વાય ઝેડ માટે આપેલા માપનો થઈ જશે. આમ ત્રિકોણ એક્સ વાય ઝેડ માપ્યા મુજબનો અથવા આપેલા માપનો થશે. માપ્યા મુજબનો ત્રિકોણ થશે. અહીંયા પહેલા પ્રકારની રચના જોઈએ. આપણે ત્રણ બાજુના માપ ઉપરથી ત્રિકોણની રચના જોઈએ. ત્રણ રેખાખંડની લંબાઈના માપ આપ્યા હતા એના ઉપરથી આપણે ત્રિકોણની રચના કરી. એમાંથી કોઈ પણ એક બાજુ પાયા તરીકે આપણે પાયો જોઈએ. વાય જેડ પાયો છે એના ઉપર ત્રિકોણ ઉભો થશે. તો ત્રણ રચના અહીં પૂરી થાય, આકૃતિ પૂરી થાય તેની સાથે સામે રચનાના મુદ્દા પણ પૂરા થાય. આ રીતના આપણે ત્રિકોણની રચના કરી શકીએ. હવે આપણે બીજા પ્રકારના ત્રિકોણની વાત કરીએ.